નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કરિયર એકેડેમી ગાંધીનગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર 7 ઓગસ્ટ 2020 અતિ મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે તમને આવનારી ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. જે પણ વિદ્યાર્થી મિત્રો કિશ્વા કરિયર એકેડેમીની ચેનલ ઉપર સૌપ્રથમ વખત હોય, નીચે આપેલા રેડ બટનને પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરજો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. આપ અમારી ટેલિગ્રામ ચેનલ કિશ્વા ઓફિશિયલ ગાંધીનગર પર જોઈન થઈ શકો છો, જ્યાં તમને દરેક વિડીયોની લિંક આ ઉપરાંત જે જીકે પોઈન્ટ ઓફ વ્યૂ જે મટીરિયલ છે એ પણ ત્યાં મળી રહેશે. તો કિશ્વા કરિયર એકેડેમીની જે ઓફિશિયલ ટેલિગ્રામ છે @kiswa_official_gandhinagar તેને જોઈન કરી લેવા વિનંતી. તો શરૂ કરીએ હવે આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. સૌપ્રથમ પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 જુલાઈ 7 ઓગસ્ટ 7 મે કે 7 ઓક્ટોબર? તો 7 ઓગસ્ટના દિવસે ભારતની અંદર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ એટલે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે મનાવવામાં આવે છે. કયા દિવસને? તો 7 ઓગસ્ટને. યાદ રાખજો, 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેની આગળ ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ દર વર્ષે 7 ઓગસ્ટના રોજ ભારતભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના જે હેન્ડલૂમ જે બુનકરો છે, બુનકરો એટલે વણકરો છે, તેમને સન્માનિત કરવા અને હેન્ડલૂમ જે ઉદ્યોગને ઊભા કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં હેન્ડલૂમના જે યોગદાનને પ્રકાશિત કરે છે અને જે બુનકર એટલે કે વણકરો છે તેમની આવકમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. એટલે 7 ઓગસ્ટના દિવસે આ ઉજવવાનું કારણ છે કે 7 ઓગસ્ટના દિવસે જે 7 ઓગસ્ટ 1905ના દિવસે જે સ્વદેશી આંદોલન ચલાવવામાં આવ્યું હતું તે ઉપલક્ષમાં 2015થી આ દર વર્ષે 7 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. એટલે આ વખતે 5મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2020ની અંદર ઉજવવામાં આવે છે. તો મિત્રો, જે હેન્ડલૂમ એટલે હાથવણાટ છે ને, એ પ્રાચીન કાળથી ભારતનો એક રોજગારીનો વિષય બની રહ્યો છે. તેનાથી જે આ એક ગરીબોને સંલગ્ન છે, કારણ કે આના લીધે હાથવણાટના લીધે જે ગરીબ લોકો છે પોતાની રોજગારી મેળવે છે. એટલે ગામના જે દેશના જે ગ્રાસરૂટ લેવલના જે લોકો છે તેમના માટે એક રોજગારીનો ઉપલક્ષમાં એક મહત્ત્વનું પાસું છે. તો આને ઊભું કરવા માટે અને આને પ્રોત્સાહન આપવા માટે અને વધુમાં વધુ આનો વિકાસ થાય અને આના લીધે વિકાસ થશે તો જે વણકરો છે, બુનકરો છે, તેમની સામાજિક અને આર્થિક આવકમાં વૃદ્ધિ થશે અને તેના કારણે તેમને રોજગારી પણ મળી રહેશે અને એક સશક્ત સમાજનું નિર્માણ થઈ શકશે. તે માટે દર વર્ષે એટલે 2015થી 7 ઓગસ્ટના દિવસે નેશનલ હેન્ડલૂમ ડે તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો જે એ વખતના જે 2015ની અંદર જે ભારતના કાપડ મંત્રી હતા સ્મૃતિ ઈરાની, તેમના દ્વારા ઉસ્તાદ યોજના પણ શરૂ કરવામાં આવી હતી જે આ બુનકરો છે, વણકરો છે, તેમના સહાય માટે. અને આ ઉપરાંત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આઈ વિયર હેન્ડલૂમ, એના માટે જે પ્રતિષ્ઠિત જે અભિનેતાઓ છે, ભારતના જે સેલિબ્રિટી છે, તેમને કનેક્ટ કરવામાં આવ્યા હતા અને જેથી વધુમાં વધુ માર્કેટિંગ થાય અને આનાથી લોકો પ્રોત્સાહિત થાય અને વધુમાં વધુ આની ખરીદી કરે. એટલે આના લીધે જે આ ગૃહ ઉદ્યોગ છે હેન્ડલૂમનો તેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે જેથી વધુમાં વધુ આમનું વેચાણ થાય એટલે એક આવક પણ તેમને મળી રહે. હવે મિત્રો, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના ઇતિહાસની વાત કરીએ તો હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિના લાવવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. બ્રિટિશ સરકાર વખતે જે બંગાળના ભાગલા પાડ્યા હતા તેના વિરોધમાં 1905ની અંદર 7 ઓગસ્ટે કલકત્તા ટાઉન હોલમાં શરૂ કરાયેલું જે સ્વદેશી આંદોલન હતું તે નિમિત્તે તે દિવસને યાદ રાખીને, સ્વદેશી આંદોલનને યાદ રાખીને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવાનું પસંદ કરવામાં આવ્યો હતો. તો આ જે હેન્ડલૂમ છે ને મિત્રો, આજનું નથી, પ્રાચીન કાળથી એક ભારતીય લોકોનો એક રોજગારનું અંગ બની રહ્યું છે. અને જે પ્રાચીન સમયથી, કારણ કે ત્યારે તો મશીનો નહોતા અને ત્યારે લઘુ ઉદ્યોગો જ હતા, તો એ વખતે પણ આ જે હેન્ડલૂમ એક જે હાથવણાટથી જ કપડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
એટલે અત્યારે જે પરિસ્થિતિ છે કે જે મશીનો આવી ગયા એના લીધે આ ઉદ્યોગ પડી ભાગ્યા છે, તો તેમને ઊભા કરવા માટે અને જે બુનકરો છે વણકરો છે તેમને પ્રોત્સાહન આપવા માટે આ દિવસે ઉજવવામાં આવે છે અને આના લીધે નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ભારત સરકાર દ્વારા, જેથી તેમને એક આર્થિક સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે મિત્રો, જે સ્વદેશી આંદોલન શરૂ થયું હતું 1905ની અંદર, તેનો ઉદ્દેશ હતો ઘરેલુ ઉત્પાદનો અને ઉત્પાદન જે પ્રોસેસ છે એને પુનર્જીવિત કરવાનો હતો. તેવો જ આ જે અત્યારે જે હેન્ડલૂમ છે એનો છે, કારણ કે અત્યારે જે મશીન જે ઔદ્યોગિક યુગના સમયની અંદર આ બધા ઉદ્યોગો રોજ નાના જે લઘુ ઉદ્યોગો છે પડી ભાગ્યા છે, તે તેમના ઘરેલું ઉત્પાદનને વધારવું અને તેમની પ્રોસેસ છે તેને પુનર્જીવિત કરવાના ઉદ્દેશથી જ આને ઉજવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું જે પ્રથમ જે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ હતો તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 7 ઓગસ્ટ 2015ના દિવસે જે મદ્રાસ યુનિવર્સિટી છે ચેન્નઈ ખાતે તેના સેન્ટરનરી હોલમાંથી કરવામાં આવ્યું હતું. એટલે 2015થી એની ઉજવણી કરવામાં આવે છે. 2020ની 7 ઓગસ્ટના દિવસે આ 5મો એવો નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવામાં આવી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કોના દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે OHE નિગરાની એપ લોન્ચ કરવામાં આવી છે? ONGC, ભારતીય રેલવે, IOCL કે DRDO? તાજેતરમાં ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવે દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે OHE નિગરાની એપ. આને કોના દ્વારા? તો ભારતીય રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આની આગળ ચર્ચા કરીએ તો ભારતીય રેલવે દ્વારા ઓવરહેડ ઇક્વિપમેન્ટ એટલે OHE એક ઇન્સ્પેક્શન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જે ટેકનિકલ જે ખામી હોય છે તેને કારણે જે ટ્રેનોમાં જે ડીલે થાય છે અને લાંબા જે પ્રતીક્ષા કરવી પડે છે, વેઇટિંગ કરવું પડશે, તેને ઘટાડો કરવામાં મદદ કરશે. એટલે જે આ એક એપ્લિકેશન બનાવવામાં આવી છે ઓવરહેડ ઇક્વિપમેન્ટ, એનું નામ છે શોર્ટ ફોર્મ OHE. આ એક ઇન્સ્પેક્શન જે ઓવરહેડ જે ટ્રેનની ઉપર જે ઓવરહેડ વાયર હોય છે તેનું ઓબ્ઝર્વેશન કરવા ઇન્સ્પેક્શન કરવા માટે આને લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન આખા દેશની માહિતીના આધારે બનાવવામાં આવી છે. એટલે જે રેલવે નેટવર્ક શાખા ભારતનું તેની માહિતીના આધારે એપ્લિકેશન બનાવવામાં આવી છે. અને આની અંદર જે ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી જુલાઈ 2020ના રોજ 100% ટ્રેનોને નિર્ધારિત સમયે તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચી હતી. એટલે આ એપ્લિકેશનના કારણે શું થશે કે જે ઓવરહેડ જે લાઇન હશે તેના ઉપર વારંવાર ટ્રેન જે વાયર હોય છે તેના ઉપર તેના બ્રેકડાઉન થવાને કારણે જે ટ્રેનો વિલંબ થતો હતો ટ્રેન લેટ થતી હતી, કારણ કે કોઈપણ ખામી સર્જાય છે વાયરમાં તો ટ્રેન આગળ વધી શકતી નથી. પરંતુ આ એક એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે કોઈપણ જગ્યાએ જો આ વાયરની અંદર બ્રેકડાઉન થાય છે, ફોલ્ટ આવે છે, તો તરત જ એલર્ટ આપશે IRCTCને, જેનાથી જલ્દીથી આ ખામીનું નિરાકરણ થશે અને તરત જ જે નિરાકરણ થવાથી રેલવે એના ટાઈમ ટુ ટાઈમ એના સ્ટેશન ઉપર પહોંચી શકશે અને જે યાત્રી મુસાફરો છે તેમને જે સમયમાં જે સમય જે બગડતો હતો તે બગડશે નહીં. એટલે આ એક મહત્ત્વની એપ્લિકેશન છે અને ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી જુલાઈ 2020ના રોજ આ એપ્લિકેશનનો યુઝ કરીને 100% ટ્રેનોને નિર્ધારિત સમય તેમના લક્ષ્ય સ્થાને પર પહોંચાડવામાં આવી હતી. એટલે કારણ કે ફોલ્ટ જ હશે તો તરત જ એલર્ટ આપવામાં આવશે અને આની અંદર કોઈપણ જગ્યાએ ફોલ્ટ હશે તો જે એલર્ટ આપવામાં આવશે તેમાં GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભારતની અંદર કોઈપણ જગ્યાએ ટ્રેનના ઓવરહેડ લાઇનની અંદર ફોલ્ટ થાય છે તો તરત જ એલર્ટ મળશે અને તેના દ્વારા તંત્ર જે છે સિસ્ટમ દ્વારા એ ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આજે સૌપ્રથમ જે પ્રયોગ કરવામાં આવ્યો તેની અંદર 201 જે સંખ્યા હતી કુલ સંખ્યા ટ્રેનોની અને 23 મે 2020ના રોજ રેલવે અગાઉની શ્રેષ્ઠ રેકોર્ડ 99.54% જેટલો રહ્યો હતો. એટલે જે અગાઉ જે ડીલે હતો એનાથી વધી જે એનાથી સુધારો થઈ અને 99% જે ટ્રેનો છે તેના ટાઈમ ટુ ટાઈમ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી હતી. આ એટલે ભારતીય રેલવે માટે અને જે મુસાફરો છે તેમના માટે એક મહત્ત્વની એપ્લિકેશન OHE, એનું ફૂલ ફોર્મ છે ઓવરહેડ ઇક્વિપમેન્ટ, આ લોન્ચ કરવામાં આવ્યું છે ભારતીય રેલવે દ્વારા. હવે મિત્રો, OHE એપ્લિકેશનની વાત કરવામાં આવે તો ઓવરહેડ ઇક્વિપમેન્ટ આનું ફૂલ ફોર્મ છે. આ એપ્લિકેશન છે ઓવરહેડ વાયરને રિયલ ટાઈમમાં મોનિટરિંગ કરશે અને તેમાં કોઈ પણ ખામી હોય તો ભારતીય રેલવેને અગાઉ ચેતવણી આપી દેશે. અને આની અંદર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે GPS આધારિત પેટ્રોલમેન ટ્રેકિંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. એટલે
આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ ભારતની કોઈ પણ જે નેટવર્ક છે રેલવેનું એની અંદર કોઈ પણ જગ્યાએ ખામી સર્જાશે તો જે એની ઓફિસ છે કે કંટ્રોલ રૂમ છે ત્યાં તરત જ એલર્ટ મળશે અને તરત જ આની ખામી દૂર કરવા માટે સિસ્ટમ દ્વારા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે એટલે જલ્દીથી ટ્રેનનો જે સમય રિપેર થશે અને જે એનો જે માર્ગ છે એ ક્લિયર થશે એટલે રેલવે જે ઝડપથી તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. હવે ઓવરહેડ જે ઉપકરણોની ભૂલોને રિયલ ટાઈમ કેપ્ચર કરવા અને ફોટોગ્રાફ લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આની અંદર કોઈપણ જો ફોલ્ટ થાય છે તો આને કેપ્ચર કરવા માટે ફોટોગ્રાફ લેવાની પણ વ્યવસ્થા આ એપ્લિકેશનની અંદર કરવામાં આવી છે. હવે મિત્રો રેલવે મંત્રાલયની વાત છે, રેલવે મંત્રાલય દ્વારા એ કરવામાં આવ્યું છે. તો ભારતના કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ, તેઓ ભારતના કેન્દ્રીય રેલવે મંત્રી છે. અને રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો વી કે યાદવ છે, જેઓ ભારતીય રેલવેના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રદીપ કુમાર જોશી, દિનેશ દાસા, રજત ભાટિયા કે ડૉક્ટર કે શર્મા? તો તાજેતરમાં પ્રદીપ કુમાર જોશીની યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે. કોની? તો પ્રદીપ કુમાર જોશીની યુપીએસસીના અધ્યક્ષ તરીકે. સંઘ જાહેર સેવા આયોગ એટલે યુનિયન સર્વિસ પબ્લિક કમિશન તેના અધ્યક્ષ તરીકે શિક્ષણવિદ પ્રોફેસર પ્રદીપ કુમાર જોશીની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો આ જે પ્રદીપ કુમાર જોશી છે એ એક ટીચર છે અને ઉત્તરાખંડના અલમોડાથી આવે છે અને તેઓ કોમર્સની લાઇનમાં એક પ્રોફેસર તરીકે કાર્ય કરે છે અને તેમની હવે આ યુપીએસસીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કોની જગ્યા લેશે? તો અગાઉ જે અરવિંદ સક્સેના હતા તેમની જગ્યા લેશે, જેમણે યુપીએસસીના અધ્યક્ષ પદેથી તેમનો કાર્યકાળ હાલમાં પૂરો કર્યો છે. જોશી જે છે એ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જાહેર સેવા આયોગ છે બંનેના અધ્યક્ષ છે અને મે 2015ની અંદર યુપીએસસીના સભ્ય તરીકે જોડાયા હતા. એટલે હાલમાં તેઓ જે યુપીએસસીના મેમ્બર પદે કાર્યરત છે અને હવે તેઓ યુપીએસસીના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. તેઓ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ રાજ્યના જે જાહેર સેવા આયોગ છે, જેમ કે આપણે ગુજરાતની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, તેવી જ રીતે મધ્યપ્રદેશ જાહેર સેવા આયોગ અને છત્તીસગઢ જાહેર સેવા આયોગ છે તેના અધ્યક્ષ તરીકે તેઓ કાર્યરત છે. અને તેમનો કાર્યકાળ ક્યાં સુધી રહેશે? તો 12 મે 2021 સુધી તેમનો કાર્યકાળ ચાલશે, કારણ કે એ વખતે તેમની ઉંમર થઈ જશે એટલે તેઓ વયનિવૃત્તિના કારણે તેમનો કાર્યકાળ પૂર્ણ થશે. યાદ રાખજો, તેઓ ઉત્તરાખંડ રાજ્યના છે અને અલમોડાથી તેઓ બિલોંગ કરે છે અને તેઓ એક શિક્ષક છે. હવે મિત્રો યુપીએસસીની વાત કરવામાં આવે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સંઘ જાહેર સેવા આયોગ, એનું કાર્ય શું હોય છે? તો દેશની અંદર જે અમલદારો છે પછી રાજદ્વારીઓ છે તેમની પસંદગી માટે સિવિલ સર્વિસ એક્ઝામ લેવાની આનું કાર્ય હોય છે. ભારતીય વહીવટી સેવા એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ IAS, ભારતીય પોલીસ સેવા IPS અને ભારતીય વિદેશ સેવા IFSના પસંદગીના અધિકારીઓ માટે કમિશન વાર્ષિક ધોરણે સિવિલ સર્વિસ પરીક્ષા 3 તબક્કાની અંદર લેશે, જેની અંદર પ્રિલિમ એટલે પ્રાથમિક કસોટી, મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ એટલે કે સાક્ષાત્કાર. આ 3 ફેઝની અંદર આની અંદર લે છે અને આ 3 ફેઝ ક્લિયર કર્યા પછી જે પણ વિદ્યાર્થી હોય છે એક ભારતીય સેવાની અંદર જોડાઈ શકે છે. આ 3 સેવામાંથી કોઈપણ સેવા એમને મળી શકે છે એટલે આ એક પ્રતિષ્ઠિત સેવાઓમાં ભારતીય સેવાની અંદર ગણાય છે 3 સેવા IAS, IPS અને IFS. તેની નિમણૂક કરવાનું કાર્ય આ યુપીએસસી દ્વારા કરવામાં આવે છે. હવે યુપીએસસીની ચર્ચા કરી છે તો તેને બંધારણની અંદર શું જોગવાઈ છે? તો અનુચ્છેદ 315ની અંદર યુપીએસસી એટલે સંઘ જાહેર સેવા આયોગની ચર્ચા કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 315ની અંદર સંઘ જાહેર સેવા આયોગના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો ભારતની અંદર તો 1 ઓક્ટોબર 1926ના દિવસે સંઘ જાહેર સેવા આયોગની રચના ભારતની અંદર કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ICC T20 વિશ્વકપ 2021ની મેજબાની કયો દેશ કરશે? ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા કે ન્યૂઝીલેન્ડ? ICC T20 મેન જે પુરુષ જે વિશ્વકપ છે 2021નો તેની મેજબાની આપણો દેશ ભારત દ્વારા કરવામાં આવશે. તો આનું આયોજન 2020ની અંદર ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું પણ કોરોનાના કારણે અને ડિલે કરવામાં આવ્યું અને તેની મેજબાની આપણા દેશ ભારતને મળી છે. 2021ની અંદર તેનું આયોજન કરવામાં આવશે અને જે બીજો વિશ્વકપ છે એ તેના પછીના વર્ષે 2022ની અંદર ઓસ્ટ્રેલિયામાં થશે. તો 21 અને 22 બંનેની અંદર આ
જે વિશ્વકપનું આયોજન થશે 2023 ની અંદર જે વન ડે વર્લ્ડ કપ છે તેનું આયોજન કરવામાં આવશે ભારતની અંદર એટલે ભારતની અંદર 21 ની અંદર T20 ની મેજબાની કરશે અને 2023 ની અંદર જે વન ડે વર્લ્ડ કપ છે તેની મેજબાની ભારત કરશે એટલે બે વર્લ્ડ કપ ભારતની અંદર મેજબાની કરશે 2022 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર બીજો જે T20 વર્લ્ડ કપ છે એ રમાશે તો આની આગળ ચર્ચા કરીએ તો આઈસીસી એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કોવિડ-19ના કારણે જે સ્થગિત કરવામાં આવ્યો છે વર્ષ 2020ની અંદર ઓસ્ટ્રેલિયામાં યોજાનારો આઈસીસી મેન T20 વર્લ્ડ કપ 2022 માટે પુષ્ટિ કરી છે એટલે ઓસ્ટ્રેલિયાની અંદર 2022ની અંદર આ વર્ષ વિશ્વકપ યોજાશે ભારત છે યોજના મુજબ આઈસીસી મેન્સ જે T20 વર્લ્ડ કપ છે 2021માંની અંદર તેનું આયોજન કરશે એટલે આને ડિલે કરવામાં આવ્યો 2021માં તેની મેજબાની ઓસ્ટ્રેલિયાથી ભારત કરવામાં આવી છે અને 2022નો જે વર્લ્ડ કપ છે એ ઓસ્ટ્રેલિયાની અંદર યોજાશે અને તે જ સમયે આઈસીસીએ ન્યૂઝીલેન્ડની અંદર 2021ની અંદર ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન જે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ છે 2022 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે એટલે 2021ની અંદર જે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવાનો હતો તે 2022 સુધી મુલતવી રાખ્યો છે અને કારણ કે કોવિડ-19 રોગચાળાના કારણે ક્રિકેટને ભારે અસર થઈ છે કારણ કે જે કોવિડ-19ના કારણે જે શિડ્યુલ જે બધી જ ફિલ્ડની અંદર જે ગોઠવવામાં આવ્યા હતા એક્ઝામની વાત કરવામાં આવે રમતગમતની વાત કરવામાં આવે પછી સ્કૂલ હોય બધાની અંદર ડિલે થઈ રહ્યું છે તેની અસર આ ક્રિકેટ ઉપર પણ ભારે થઈ છે હવે જે આઈસીસી મેન જે T20 વર્લ્ડ કપ છે 2021ની તેનું ફોર્મેટ છે 2020માં જે વર્લ્ડ કપ હતો તેવું જ રહેશે અને તે ઇવેન્ટ માટે જે ટીમો છે એ હવે 2021ની અંદર ભારતમાં ભાગ લેશે એટલે 2020માં ઓસ્ટ્રેલિયામાં જે વર્લ્ડ કપ યોજાવાનો હતો એ જ ફોર્મેટની આધાર એ જ ફોર્મેટ પ્રમાણે 2021ની અંદર ભારતમાં વર્લ્ડ કપ યોજાશે અને ટીમો પણ એ જ રહેશે જે ટીમો ક્વોલિફાય થયેલી છે એ બધી ટીમો 2021ની અંદર ભારતમાં અંદર ભાગ લેશે હવે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2022ની વાત કરવામાં આવે તેની અંદર જે ક્વોલિફિકેશન પ્રક્રિયા છે નવેસરથી કરવામાં આવશે 2022નું જે વર્લ્ડ કપ માટે જે ક્વોલિફિકેશન પ્રક્રિયા છે એ ફરીથી એટલે નવેસરથી કરવામાં આવશે અને જે મહિલાઓ માટે જે વર્લ્ડ કપ જે ડિલે કરવામાં આવ્યો છે મોકૂફ રાખવામાં આવ્યો છે તેનું જે ફોર્મેટ છે 2021 માટે હતું એવું જ રહેશે એટલે એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી હવે ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો 5 ટીમો જે છે એ અગાઉથી જ આ ઇવેન્ટની અંદર ક્વોલિફાય થઈ ગઈ છે અને 2022 સુધી એટલે 2022ની અંદર ક્વોલિફિકેશન પ્રક્રિયા માટે પણ તેમને પસાર થવું પડશે નહીં બીજી અન્ય ટીમો છે તેમને ક્વોલિફિકેશન માટે 2022ના વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન માટે પસાર થવું પડશે આઈસીસી મહિલા જે ક્રિકેટ વર્લ્ડ કપ છે તેમાં ભાગ લેવા માટે અંતિમ 3 ટીમોની જે પસંદગી પ્રક્રિયા જુલાઈ 2020ની અંદર શ્રીલંકામાં યોજાવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે મુલતવી રાખવામાં આવી હવે આ ઇવેન્ટ 2021ની અંદર યોજાશે અને આ વર્લ્ડ કપ ક્યાં યોજાવાનો છે મહિલાઓનું તો 2021ની અંદર ન્યૂઝીલેન્ડની અંદર આ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે આઈસીસીની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું ફૂલ ફોર્મ છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે આઈસીસીની તો 1909ની અંદર તેની સ્થાપના કરવામાં આવી તેના વર્તમાનમાં સીઈઓ કોણ છે તો મનુ સહાની તેના સીઈઓ છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે દુબઈની અંદર યુએઈના દુબઈની અંદર તેનું હેડક્વાર્ટર આવ્યું છે અને વર્તમાનમાં તેના પ્રમુખ કોણ છે તો ઇમરાન ખ્વાજા વચગાળાના પ્રમુખ છે યાદ રાખજો વચગાળાના પ્રમુખ છે ઇમરાન ખ્વાજા તેમને બનાવવામાં આવ્યા છે કારણ કે તેમણે શશાંક મનોહર છે જે આઈસીસીના ચેરમેન તેમના દ્વારા હાલમાં રાજીનામું આપવામાં આવ્યું અને તેમની જગ્યાએ વચગાળાના જે પ્રમુખ તરીકે ઇમરાન ખ્વાજાની નિમણૂક કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો અમેઝિંગ અયોધ્યા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે નીના રાય અરુંધતી રોય ગિરિરાજ સિંહ કે LK અડવાણી તો અમેઝિંગ અયોધ્યા નામનું પુસ્તક નીના રાય દ્વારા લખવામાં આવ્યું છે કોના દ્વારા તો નીના રાય દ્વારા અમેઝિંગ અયોધ્યા એટલે અદ્ભુત અયોધ્યા નામનું પુસ્તક લખવામાં આવ્યું છે ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ છે નીના રાય કે તેમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે તેની આગળ ચર્ચા કરીએ તો નીના રાય દ્વારા અમેઝિંગ અયોધ્યા નામનું પુસ્તક લખવામાં આવ્યું છે આ પુસ્તક જે છે એ અયોધ્યા શહેર વિશે પ્રમાણિત માહિતી પ્રદાન કરશે જે ફક્ત પ્રાચીન હિન્દુઓના જીવન અને સમયને સમજવામાં જ નહીં પરંતુ રામ અને સીતા વિશે જાણવામાં મદદ કરશે આ પુસ્તકનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો પ્રકાશન હાઉસ બ્લૂમ્સબરી નામની જે પ્રકાશન છે તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તો મિત્રો જે આજે કોના દ્વારા તો નીના રાય દ્વારા અમેઝિંગ અયોધ્યા કારણ કે અત્યાર સુધી આપણે જે દરેક દિવાળી વખતે જે ભગવાન રામને યાદ કરીએ છીએ કે દિવાળી વખતે દિવાળી ઉપર જ્યારે આપણે ઉજવીએ છીએ તો ભગવાને જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યો રાવણનો વધ કરી અને ત્યારે
अयोध्या में पाछा फर्या एव उपलक्ष्य में आपणे दिवाळी ने उजवीए छीए। परंतु आपणे भगवान राम अने सीतानी जे स्टोरी रामायण में वाँची छे, परंतु अयोध्या विषे अयोध्यानुं शुं महत्व छे, त्यानुं कल्चर केवुं छे, त्यां तेनी स्थापना क्यारे थयुं, त्यां कया प्राणीओ रहेता हता, त्यांनी जे व्यवस्था छे केवी छे, आ बधुं ज आ पुस्तकनी अंदर लखवामां आव्युं छे। एटले अयोध्या नगरी एक आध्यात्मिक नगरी कई रीते गणवामां आवे छे અને જે પ્રાચીન તથ્યો શું છે અને એની અંદર જે હિન્દુ સિવિલાઇઝેશન છે, હિન્દુ સભ્યતા છે, તેનો શું પ્રભાવ છે આની અંદર, એ બધું જ આ પુસ્તકની અંદર પ્રકાશિત કરવામાં આવ્યું છે। તો એક પ્રમાણિત માહિતી આ પુસ્તકની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી આપણે અયોધ્યા વિશે આપણને સંપૂર્ણ માહિતી રહે। કારણ કે જે રાજા રામ હતા, અયોધ્યાના રાજા હતા, તો રાજા રામ અને અયોધ્યા સાથે કેવો સંબંધ રહ્યો હતો, આ બધી જ માહિતી આ પુસ્તકની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઉપરાંત જે લેખક છે નીનારાય, તેમણે અયોધ્યાની જે તુલના છે એ અન્ય જે પ્રાચીન જે સંસ્કૃતિઓ છે તેની સાથે કરી છે, જેથી વાચક જે ભૂતકાળ સાથે જોડાયેલા લાગે અને પુસ્તકની સામગ્રી છે સમકાલીન ગણાય। એટલે જે ત્યાં અયોધ્યા જે સંસ્કૃતિ છે, અયોધ્યાની જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિઓ જે અન્ય સંસ્કૃતિઓ હતી તેની સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે। તમે કોઈ પણ વસ્તુ વાંચો છો તો કમ્પેરિઝન કરીને વાંચો તો તમને એ સમયનો તમને અનુભવ થાય। એ માટે આ પુસ્તકની અંદર અલગ અલગ સભ્યતાઓ સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે અને કેવી રીતે અન્ય સભ્યતાઓથી આ જે અયોધ્યાની જે સંસ્કૃતિ છે ચડિયાતી હતી અને અત્યાર સુધી કેમ જળવાઈ રહી છે તે પણ આની અંદર એક કન્ક્લુઝન આપણને મળે છે। હવે આ પુસ્તક છે ક્યારે રિલીઝ કરવામાં આવશે, તો નવેમ્બરની અંદર, આ વર્ષે નવેમ્બરની અંદર આ પુસ્તકને બહાર પાડવામાં આવશે। એટલે અયોધ્યા માટે એક ઓથેન્ટિક માહિતી પ્રદાન કરતું આ પુસ્તક છે। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા નવી ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરવામાં આવી છે, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી કે મહારાષ્ટ્ર? તો તાજેતરની અંદર દિલ્હી રાજ્ય સરકાર દ્વારા નવી ઇલેક્ટ્રિકલ વાહન પોલિસી લોન્ચ કરવામાં આવી છે। એક નવી ઇલેક્ટ્રિકલ વાહનનો વધુમાં વધુ ઉપયોગ લોકો કરે તે માટે આ પોલિસી લોન્ચ કરવામાં આવી છે। કઈ રાજ્ય સરકાર દ્વારા? તો નવી દિલ્હી સરકાર દ્વારા આ પોલિસી લોન્ચ કરવામાં આવી છે। તો આગળ ચર્ચા કરીએ તો નવી દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની માટે ઇલેક્ટ્રિકલ વેહિકલ પોલિસી લોન્ચ કરી છે, જે અંતર્ગત નવી કારો માટે રજિસ્ટ્રેશન ફી, માર્ગ વેરો માફ કરવામાં આવશે અને 1.5 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે। એટલે લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિકલ વાહનોનો ખરીદી કરે અને કોઈપણ વ્યક્તિ ઇલેક્ટ્રિકલ વેહિકલની જો ખરીદી કરે છે તો એમને રજિસ્ટ્રેશન ફી છે, પછી જે રોડ જે ટેક્સ છે એ બધું માફ કરવામાં આવશે અને 1.5 લાખ સુધીની આર્થિક સહાય પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે। સરકારે રોજગાર ઉત્પન્ન કરવા અને રાષ્ટ્રીય રાજધાનીની અંદર પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે અને દિલ્હીની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટેનું લક્ષ્ય ધરાવે છે। કારણ કે આપણે વારંવાર શિયાળાની અંદર નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણે ન્યૂઝની અંદર વાંચીએ છીએ કે દિલ્હીની અંદર જે હરિયાણા અને પંજાબની અંદર જે પરાળી જલાવવામાં આવે છે તેના કારણે જે ધુમાડો થાય છે તેના કારણે દિલ્હી અમુક દિવસ સુધી બંધ રહેશે। તો આનું પ્રમાણ ઘટાડવા માટે, કારણ કે આની અંદર જે વેહિકલનો જે ધુમાડો છે એનો પણ ભાગ હોય છે, તો આનું બધું પ્રમાણ ઘટાડવા માટે દિલ્હી સરકાર દ્વારા નવી ઇલેક્ટ્રિકલ વેહિકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિકલ વેહિકલનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે। હવે ઇલેક્ટ્રિકલ વાહનો પર ફેમ ઇન્ડિયા ફેઝ ટુ, એટલે ફેમ ઇન્ડિયા જે ગવર્મેન્ટ ઇન્ડિયાની જે યોજના છે ફેમ ઇન્ડિયા, એનો બીજા ફેઝની જે કેન્દ્ર સરકારની યોજના છે એ પહેલાંથી જ ચાલી રહી છે। કારણ કે ભારત સરકાર પણ ઇલેક્ટ્રિકલ વેહિકલને વધુમાં વધુ ઉપયોગ માટે જે એક પ્રદૂષણ રહિત વેહિકલોનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે ભારત સરકાર પણ યોજનાઓ લાવી રહી છે। તે અંતર્ગત જે ફેમ ઇન્ડિયા જે યોજના છે તે પણ ભારત સરકારની ચાલી રહી છે અને આ અંતર્ગત કેન્દ્ર સરકાર પણ કેટલાક પ્રોત્સાહનો આપે છે। આ ઉપરાંત દિલ્હી સરકાર દ્વારા પણ આ પોલિસી દ્વારા રાજ્યના લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે। દિલ્હી સરકારની આ યોજના કેન્દ્ર સરકારની યોજના ઉપરાંતની હશે, એટલે બંને યોજનાથી લોકો લાભ મેળવી શકશે, એટલે બંને યોજનાનો લાભ મળશે। એટલે સંયુક્ત રીતે દાખલા તરીકે દિલ્હી સરકાર 1.5 લાખ જેટલી જો પ્રોત્સાહન આપતું હોય તો ભારત સરકાર 1 લાખનું જો પ્રોત્સાહન આપતું હોય તો 2 થી 2.5 લાખ રૂપિયાની સુધીની આપણને એક બેનિફિટ કોઈ પણ વેહિકલ ખરીદીએ છીએ તો તેની અંદર આપણને મળી શકે છે। હવે ઇલેક્ટ્રિકલ વેહિકલ જે પોલિસી છે એની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત દિલ્હી સરકાર છે એ ઓટો, ઈ રિક્ષા અને માલવાહક જે વાહનો છે તેના માટે 30,000 સુધીની પ્રોત્સાહન રાશિ આપશે અને નવી કારો ખરીદવા માટે, ઇલેક્ટ્રિકલ કારો ખરીદવા માટે 1.5 લાખ રૂપિયાની પ્રોત્સાહન રાશિ હશે। પ્રગતિશીલ નામની એક ઈવી યોજના ચાલુ કરવામાં આવી છે, ઇલેક્ટ્રિકલ વેહિકલ યોજના,
આ નીતિનો હેતુ 2024 સુધીમાં દિલ્હીના રસ્તાઓ પર 25% ઇલેક્ટ્રિકલ વાહનો ઉતારવાની છે અને હાલની અંદર રાષ્ટ્રીય રાજધાની અંદર 0.29% છે એટલે 2024 સુધી 25% 0.29 થી 25% સુધી વાહનો ઉતારવાનો ઇલેક્ટ્રિકલ વેહિકલ ઉતારવાનો દિલ્હી સરકારનો લક્ષ્યાંક છે 4 વર્ષની અંદર થોડું ટફ છે પરંતુ તેમનું આ લક્ષ્ય સારું છે કારણ કે ઇલેક્ટ્રિકલ પ્રદૂષણ ઘટાડવા માટે એક મહત્વનું પગલું ઘડી શકાય આ ઉપરાંત દિલ્હી સરકાર છે વાણિજ્ય ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક વાણિજ્ય વાહનો પર પણ ઓછી વ્યાજની લોન પણ આપશે દિલ્હીના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ તેમણે કહ્યું હતું કે એક વર્ષમાં તેમની સરકાર દ્વારા ચાર્જિંગ સ્ટેશનો પણ ઊભા કરવામાં આવશે જેથી વાહનો ચલાવવા લોકોને 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જિંગ સ્ટેશનની સુવિધા મળી શકે કારણ કે ઇલેક્ટ્રિકલ વેહિકલને ચાર્જિંગની જરૂર પડે અને આના માટે જેમ કે પેટ્રોલ પંપ હોય છે આવી જ રીતે દિલ્હીની અંદર 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે એટલે તેમને ચાર્જિંગની સુવિધા પણ મળી રહે હવે દિલ્હીની વાત કરવામાં આવી છે તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને તેના ઉપરાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે તો અનિલ બૈજલ એ દિલ્હીના ઉપરાજ્યપાલ છે તો આઈ હોપ મિત્રો તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો કિસ્વા કરિયર એકેડેમીની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરજો વોટ્સએપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયોને શેર કરવા વિનંતી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત